કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. મજામાં છો ને બધા? બધા બેસી ગયા છો મોબાઈલ લઈને, હે ને, ભણવા માટે? ગમે છે કે નથી ગમતું? ઘણાને ગમતું હશે, ઘણાને નહીં પણ ગમતું હોય, બરાબર. ગમે કે ના ગમે, ભણવું તો પડશે. તો ચલો, આજે આપણે ધોરણ 2 માં વિષય કલર એમાં અભ્યાસ કરવાનો છે. આપણે આગળના વિડીયોમાં પાના નંબર 11 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમાં સરસ મજાનું મેં ગીત પણ શીખવાડ્યું હતું. ચિત્ર, પક્ષી અને પ્રાણીઓના જે ચિત્રો આપેલા છે એના પરથી વાક્યો લખવાના પણ કરાવ્યા હતા. કાર્ટૂન બનાવવાનું, એ પણ આપણે કાર્ટૂન દોરેલા. હવે આપણે પાના નંબર 12 ઉપર આવ્યા છીએ. પાના નંબર 12 ઉપર તમે જુઓ, અહીંયા આગળ બોક્સમાં આપેલું છે કે વિદ્યાર્થીઓને અભિનય કરવાનું કહો. અભિનય કરવાનો છે તમારે, તો શેનો અભિનય કરવાનો છે? ગાય પાણી કેવી રીતે પીવે છે એ તમારે અભિનય કરવાનો છે. ગાયને પાણી પીતા તમે જોયું હશે, જોયું છે. તો કે કેવી રીતે પાણી પીવે છે એ તમારે અભિનય, અભિનય એટલે એક્શન કરવાની, એવી તમારે એક્શન કરવાની છે. પછી બીજું છે, કૂતરો પાણી કેવી રીતે પીવે છે એ તમારે એક્શન કરવાની છે, એવો તમારે અભિનય કરવાનો છે. પછી ત્રીજું છે, પોપટ જામફળ કેવી રીતે ખાય. પોપટ, પોપટને જામફળ ખાતા કે મરચું ખાતા એવું તમે જોયું હશે. તો કે છે કેવી રીતે ખાય છે એવો તમારે, એ જે રીતે ખાય છે એવો તમારે અભિનય કરવાનો છે. ચોથું છે, ઉંદર જામફળ કેવી રીતે ખાય. હવે ઉંદર, ઉંદરને તો ભાગ્ય જ કોઈ ખાતા જોયું હશે, બરાબર. કારણ કે તો સેજ બી અવાજ થાય ને તો તરત ભાગી જાય, હે ને, તો એને ભાગ્ય જ આપણે ખાતા જોયું હશે. પણ નાની ઉંદરીઓ હોય ને એ તમે જોજો, પટ ટક 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 કરતી ખાતી હોય છે. તો કે જે ઉંદર કેવી રીતે જામફળ ખાય છે એવો તમારે અભિનય કરવાનો છે. અભિનય કરવો એટલે કે એક્શન કરવાની છે. હવે અહીંયા આગળ જુઓ, 14 નંબરનો પ્રશ્ન આપેલો છે કે ધ્યાનથી જુઓ. હવે ધ્યાનથી તમે જુઓ, અહીંયા આગળ ચિત્ર આપેલું છે, અહીં શબ્દો આપેલા છે, કેવા છે? ફુગ્ગા, ફુગ્ગા, હિંચકો, હિંચકો. હવે જો આ ફુગ્ગા શબ્દ છે ને એ ઉપરની લીટી આધારીને લખ્યું છે, હે ને, એટલે કે લીટીની નીચે. જ્યારે આ ફુગ્ગા લખ્યું છે એ લીટીની ઉપર લખેલું છે. આમાં પણ એમ છે, હિંચકો છે એ લીટીને અડાડીને જ લખેલું છે, કે લીટીની નીચે લખેલું છે. જ્યારે આ હિંચકો લખેલું છે એ લીટી છે એની ઉપર લખેલું છે. તો કે છે તમે ધ્યાનથી જુઓ, એ આ બેમાંથી સાચી રીત કઈ છે? તો કે છે જે આ પહેલો લખેલું છે ને ફુગ્ગા, એ રીત સાચી છે. તમે જો ગુજરાતીમાં જુઓ, કોઈ પણ શબ્દ તમે લખો તો લીટીને અડાડીને લખવાનું છે. અહીંયા આગળ આપણે લખીએ, આજે આ લીટી છે, બરાબર, આ લીટી છે. કોઈ પણ શબ્દ તો આપણે એક વાક્ય લખીએ કે હું રમત રમું છું. આ જે તમે લખ્યું એ લીટીને અડાડીને લખ્યું છે, હે ને. પણ એ બીજી લખીએ, મને વાંચવું ગમે છે, આ બીજી રીત. તો આ બેમાંથી સાચી રીત કઈ છે લખવાની? તો કે છે આ રીત છે એ સાચી રીત છે, પણ આ રીત છે ખોટી છે. કેમ? કારણ કે હંમેશા આપણે લીટીને અડાડીને લખવું જોઈએ. તો આ જે રીત છે એ સાચી રીત છે, જે આ રીત છે એ ખોટી રીત છે. તો અહીંયા આગળ આપ્યું છે કે ફુગ્ગા, તો અહીંયા આગળ ફુગ્ગા આપ્યું છે, ફુગ્ગા લીટીને અડાડીને લખ્યું છે. અને બીજી આપ્યું છે આવી રીતે ફુગ્ગા. પછી છે હિંચકો, અને એના પછી છે હિંચકો.
અમા સાચી કઈ કે જે આ બેન છે એ સાચી કારણ કે એને લીટીને અડાડીને લખ્યું છે જ્યારે આ જે લીટી છે એ ઊંચી લીટી છે કેમ છે કારણ કે લીટીની ઉપર લખેલું છે એટલે તમારે યાદ રાખવાનું કે ગુજરાતીમાં હંમેશા લીટીને અડાડીને તમારે લખવાનું અહીંયા આગળ એક આપણે વાક્ય લખીએ મેં તમને સમજાવી વાક્ય લખ્યું તો અહીંયા આગળ જે ચાર શબ્દો આપેલા છે એ ચાર શબ્દમાંથી આ જે બે શબ્દો છે એ સાચી રીતના લખેલા છે જ્યારે આ બે શબ્દો છે એ ખોટી રીતના લખેલા છે હવે તમે જુઓ અહીંયા આગળ ચિત્રો આપેલા છે આ ચિત્રો છે ને એની સામે વાક્યો પણ આપેલા છે તો આ જ વાક્ય તમારે જોઈ જોઈને અહીંયા આગળ લખવાનું છે તો તમારે મેં તમને વાત કરી ગુજરાતીમાં હંમેશા લીટીને અડાડીને જ લખવાનું હું તમને વાક્ય લખતા લખીને બતાવું બે લાઈન કઈ દોરી મેં આ લાલ લાઈન છે ને લાલ એ દોરી છે અને એની વચ્ચે જે કાળી લાઈન છે એ આ છે બરાબર તો તમારે આવું જોઈને લખવાનું છે કે અહીં પહેલા ત્રણ ફુગ્ગાનું ચિત્ર આપેલું છે એ ફુગ્ગાની સામે વાક્ય લખેલું છે અહીં ત્રણ ફુગ્ગા છે તો તમારે અહીંયા કેવી રીતે લખવાનું છે ચિત્રમાં આપ્યા પ્રમાણે આ બે લાલ લીટી છે અને આ કાળી લીટી છે તો તમારે ઉપર લીટીને અડાડીને લખવાની છે અહીં ત્રણ ફુગ્ગા છે ત્રણ ફુગ્ગા છે આવી રીતે ઉપરની લીટીને અડાડીને લખવાનું છે પછી બીજું છે બીજી પણ લખીએ આપણે બીજી હું દોરું છું બીજું ચિત્ર છે મોબાઈલનું ચિત્ર છે અને વાક્ય લખેલું છે નિમેશ પાસે નવો મોબાઈલ છે તો અહીંયા આપણે વાક્ય લખીએ નિમેશ પાસે નવો મોબાઈલ આ રીતે તમારે ઉપરની લીટી અડાડીને વાક્ય લખવાનું છે તો આ નીચેના જે વાક્ય છે ત્રીજું વાક્ય છે કે હું વિજ્ઞાન વિષય ભણીશ તો સામેની જે લાઈન આપેલી છે એમાં તમારે જોઈને વાક્ય લખવાનું છે પણ આ નીચેની લીટીને અડાડવાનું ઉપરની લીટીને અડાડીને લખવાનું છે એના પછી છે કૃષ્ણ ભગવાનનું ચિત્ર આપેલું છે તો કે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે તો તમારે સામેના લીટીમાં લખવાનું છે એનું એ જ વાક્ય જોઈને લખવાનું છે પણ ધ્યાન એટલું જ રાખવાનું કે આપણે હંમેશા ઉપરની લીટી અડાડીને લખવાનું છે જે નીચેની લીટી અડાડવાનું નથી પછી છે કે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા તો એની સામેની લાઈનમાં લખીશું કે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા તો જો આ ચિત્ર આપેલા છે એની સામે વાક્યો આપેલા છે એ જ વાક્યો તમારે અહીંયા આગળ લખવાના છે એટલે તમારે હંમેશા યાદ રાખવાનું કે ગુજરાતીમાં ઉપરની લીટી અડાડીને જ લખવાનું છે હવે જુઓ સામેના પેજ ઉપર 15મું વાંચો એના પછી શું છે વાંચો તો કે અમે શાળામાંથી પ્રવાસે ગયા અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા એઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું
તો જો અહીંયા આગળ ફકરો આપેલો છે એ ફકરો પણ આપણે વાંચો. હવે શું કે છે નીચેનું બોક્સ છે એમાં શું લખેલું છે કે ફકરામાંથી ફકરો હોય એમાંથી હું આ સાફ કરી દઉં છું. લીટી કરવાનું કહો, ત્યારબાદ તે શબ્દનું ત્રણ ત્રણ વખત જીલ વાંચન કરાવો અને નીચેના કોઠામાં લખો. હવે જો આપણે ત્રણ ભાગ પાડીએ, શ્ર ક્ષ અને જ્ઞ. તો આ જે આપણે ફકરો વાંચ્યો એમાંથી જે આ શબ્દથી શરૂ થતા હોય શ્ર ક્ષ અને જ્ઞ, આ શબ્દથી જે શબ્દો શરૂ થતા હોય એ શબ્દ આપણે અલગ લખવાના છે. સ્રથી શરૂ થતા હોય તો આમાં લખવાના છે, જ્ઞથી શરૂ થતા હોય તો જ્ઞાના ખાનામાં લખવાના છે, અને ક્ષથી શરૂ થતા હોય તો ક્ષ. તો આપણે ફકરો વાંચીએ ફરી એકવાર કે અમે શાળામાંથી પ્રવાસે ગયા, અહીં અમે આશ્રમની મુલાકાત લીધી. આશ્રમ શ્ર આવ્યો ને, તો અહીંયા આગળ શું લખવાનું? આશ્રમ. આવો આખો શબ્દ લખવાનો છે આશ્રમની, બરાબર. પછી આગળ વાંચીએ, વાંચીશું એમ ખબર પડશે આપણને. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. હવે આશ્રમ પણ આશ્રમ શબ્દ આવી ગયો છે એટલે આપણે ફરીથી લખતા નથી. અને વૃક્ષો જોવા મળ્યા, વૃક્ષો 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 આવ્યા, અહીંયા આપણે લખીશું વૃક્ષો, બરાબર. પછી જે આ શબ્દો છે ને એ ફકરામાં તમારે લીટી પણ પેન્સિલથી લીટી પણ દોરવાની છે, એટલે પેન્સિલની મદદથી તમે આવા જે શબ્દો છે મેં અહીંયા જે લખ્યા એ શબ્દો પાઠ્યપુસ્તકમાં તમારે લીટી પણ દોરવાની છે અને નીચે આવી રીતે લખવાના પણ છે. અહીંયા આગળ લખવાના છે, અહીંયા આગળ આપેલું છે બોક્સ, બરાબર ને. આમાં ત્રણે ત્રણમાં અલગ અલગ લખવાના છે અને પેન્સિલથી લીટી દોરવાની છે. પછી છે આગળ વાંચીએ, અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. યજ્ઞશાળા જ્ઞ આવ્યું ને, અહીંયા લખીએ યજ્ઞશાળા. તો આપણે આ યજ્ઞશાળા છે એની નીચે પણ પેન્સિલથી લીટી દોરીશું. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. યજ્ઞ પણ યજ્ઞ શબ્દ આવી ગયો છે એટલે આપણે ફરીથી લખતા નથી. યજ્ઞશાળા અને યજ્ઞ આમ તો લખી શકાય, તો ચાલો લખીએ યજ્ઞ. અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. શિક્ષક ક્ષ આવ્યો ને, તો આપણે અહીંયા આગળ લખીએ શિક્ષક. આ શબ્દ નીચે પણ લીટી દોરવાની છે. આશ્રમ શ્ર આવ્યો ને, એટલે આશ્રમ નીચે પણ લીટી દોર. આશ્રમ શબ્દ આપણે લખતા નથી કારણ કે આપણે લખેલો જ છે, એટલે આશ્રમ નીચે પણ લીટી દોરવાની છે. તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં. અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે. અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. આજ્ઞા અહીંયા લખીશું આજ્ઞા. આ શબ્દ લખવાનો પણ છે અને એની નીચે લીટી પણ દોરવાની છે. એમ આ ફકરામાંથી આપણે ક્ષ ક્ષ અને જ્ઞ એવા શબ્દ જે આવતા હતા એ અલગ લખ્યા અને પેન્સિલની મદદથી લીટી પણ દોરી. જો જાણે ના દોરી હોય એ દોરી દેશે. જેની પાસે પાઠ્યપુસ્તક નથી એમણે મારા વિડીયો જોવાના, અને જો પાઠ્યપુસ્તક તો દરેક ગાય ફરજિયાત લાવવાનું છે, એટલે તમે લાવી દેજો. અત્યાર સુધી લાયા ના હોય તો વાંધો નહીં, પણ હવે લાવી દેજો. આપણે અભ્યાસ તો કરવાનો છે, ઘરે બેઠા પણ ઓનલાઈન શિક્ષણ દ્વારા અભ્યાસ તો કરવાનો છે, એટલે તમે પાઠ્યપુસ્તક અવશ્ય લાવી દેજો. સોધે બોધી નહીં હોય તો ચાલશે, પણ પાઠ્યપુસ્તક ચોક્કસ લાવજો. અને હું જે કંઈ પણ લખાવું એ તમારે પાઠ્યપુસ્તક અને નોટબુકમાં એમ બંનેમાં લખવાનું રહેશે. અને તમારે વારંવાર વિડીયો, જો તમને એક વખત ખબર ના પડે તો બીજી વાર પણ વિડીયો જોવાનો. હવે જો એની નીચે આપેલું છે, આ શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો.
હવે જો અહીં આગળ શબ્દ આપેલો છે બરાબર, આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે એવું કહેવા માંગે છે. આ જે શબ્દ છે એનું આપણે વાક્ય બનાવવાનું છે. એ વાક્ય બનાવીએ એમાં આ શબ્દ આપવો જોઈએ. તો આપણે બનાવીએ આ તમારે લખાઈ ગયું હશે હે ને. તો જો મેં તમને અત્યારે વાક્યો કેવી રીતે લખવા, ઉપરની લીટી અડાડીને લખવા, નીચેની લીટીમાં લખવા નહીં એની વિશે સમજૂતી આપી. તમારે હંમેશા યાદ રાખવાનું કે ગુજરાતીમાં ઉપરની લીટી અડાડીને જ વાક્ય કે શબ્દ લખી શકાય છે. એ રીત સાચી છે. પણ જો નીચેની લીટી અડાડીને લખીએ તો એ રીત ખોટી છે. એટલે તમને વાક્ય કેવી રીતે લખવા એની સમજ આપી. ફકરાઓ માંથી આવતા શબ્દો અલગ તારવ્યા. હવે આપણે શબ્દ પરથી વાક્ય બનાવવાના છે. એ આપણે આવતા વિડીયોમાં જોઈશું.